કોણ હતું બીજું? હાજર શેઠ, ભૂમિક, શ્રેષ્ઠ સ્પીડ કોને કહેશું? હાજર શેઠ, ભૂમિક. શું હા થાય ભાઈ શ્રેષ્ઠ સ્પીડ એટલે? ખબર છે ભાઈ કે નથી ખબર? સરસ, ચાલો નહીં. આપણે એવું આશા રાખી કે કોઈને નહીં ખબર હોય અને આપણે ચાલુ કરી દઈએ કન્ટેન્ટ. સર એમ મેક્સિમમ સ્પીડ છે ક્રેસ્ટ સ્પીડ. મેક્સિમમ ફરીથી કહો તો. મેક્સિમમ શું? ટ્રેનની મેક્સિમમ ગતિ એમ. એવું કહી શકાય, પણ એ પ્રોપર વ્યાખ્યા નથી. આ તમારો જે ગ્રાફ છે, કોઈ પણ ગ્રાફ હોય, આ ગ્રાફ છે તો જે મહત્તમ બિંદુ આપણી ટ્રેન, જ્યાં આપણી ટ્રેન પહોંચે, મહત્તમ ગતિ જ્યાં આપણી ટ્રેન છે ત્યાં સુધી પહોંચે, એ ગતિને આપણે ક્રેશ ટેસ્ટ સ્પીડ કહીએ. એટલે મહત્તમ ગતિ ક્રેસ્ટ સ્પીડ વી એમ, મહત્તમ નો મેક્સિમમ, મેક્સિમમ નો એમ, બરાબર. આને ક્રેસ્ટ સ્પીડ કહેવામાં આવે. તમારી ટ્રેન ચાલુ થાય, અહીંથી તમારી ટ્રેન ઉપડી, મહત્તમ ગતિ આવી ગઈ, પછી ફ્રી રનિંગ નો પીરિયડ આવ્યો, પછી આવી જાય છે બ્રેકિંગ. આવી રીતે બે આપણે સ્પીડ ટાઈમ કેરેક્ટર ભણવાના છીએ. કેરેક્ટરિસ્ટિક, એક ટ્રેપેઝોઇડલ કેરેક્ટરિસ્ટિક એટલે કે એના લાક્ષણિકતા, એના લક્ષણ, એના ગુણધર્મો, અને બીજી છે ક્વાડ્રિલેટરલ. આ બે આપણે ભણવાની છે. ક્વાડ્રિલેટરલ છે એ મેં કીધું હતું અર્બન અને સબ અર્બન માટે છે, અને ટ્રેપેઝોઇડલ છે એ મેઇન લાઈન માટે છે. શું કામ મેઇન લાઈન માટે? કારણ કે મેઇન લાઈનમાં બે સ્ટેશન વચ્ચેનું અંતર છે, એ અંતર છે એ વધારે હોય, વધારે હોય એટલે ફ્રી રનિંગ નો પીરિયડ આવે. ફ્રી રનિંગ નો પીરિયડ એટલે શું થાય? અચળ ગતિ. જો તમે આ પોઈન્ટ ઉપર જો આટલી જ ગતિ છે, દાખલા તરીકે અહીંયા લખી છે 120 કિલોમીટર પ્રતિ કલાક, અને આ બીજો પોઈન્ટ છે, બરાબર. આ પોઈન્ટ ઉપર એટલી જ ગતિ છે, તમે જોવો છો આમ, આ પોઈન્ટ ઉપર એટલી જ ગતિ છે 120. એટલે આ ટી ટુ છે, ટી ટુ જે સમયગાળો કેટલો છે એ મને નથી ખબર. દાખલા તરીકે 2 મિનિટ, 3 મિનિટ, એટલે 2-3 મિનિટ આપણી ટ્રેન છે એ 120 કિલોમીટર પ્રતિ કલાકે ચાલશે, ત્યાં બીજું સ્ટેશન છે એ આવી જશે. 2-3 મિનિટ, 5 મિનિટ, 20 મિનિટ, એવો બે સ્ટેશન વચ્ચેનો અંતર. તો આવું મેઇન લાઇનમાં શું કામ થાય? કારણ કે મેઇન લાઇનમાં આ ત્રણેય સર્વિસ આપણે કેમ ડિફાઇન કરી હતી? ત્રણેય સર્વિસ આપણે કેવી રીતે ડિફાઇન કરી કહેવાય? રેડી? કોઈ પણ તમે જે આ અલગ અલગ ટાઈપ ઓફ સર્વિસ આપણે ભણ્યા, મેઇન લાઈન, સબ અર્બન, અર્બન, તો એ કોના આધારે આપણે ત્રણ નામ પાડ્યા? તો બે સ્ટેશનના અંતર વચ્ચે, બે સ્ટેશન વચ્ચે કેટલું અંતર છે એની ઉપરથી આપણે નામ પાડ્યા છે. તો બે સ્ટેશન વચ્ચે અંતર 10 કિલોમીટર કરતા વધારે હોય, ક્લિયર? અહીંયા તમને ટેબલ એ દેખાડ્યું હતું, મેં પાછું બતાવી દઉં છું. જો મેઇન લાઈનમાં કેટલું છે, તો જ્યારે સ્ટેશન વચ્ચે અંતર વધારે હોય ત્યારે આપણી ટ્રેન ફ્રી રનિંગ ઉપર ચાલે. ફ્રી રનિંગ કોને કહેવાય? એક હજી એક પ્રશ્ન લઈ લઉં, મને બધાનું નોલેજ જાણવા મળી જાય. ભૂમિક શેઠ કોને કહેવાય ફ્રી રનિંગ? શેઠ ભૂમિક,
ओ हाजर भाई, हाँ बहुत सरस। किरण, मारू किरण, तने हाँ सर, फ्री खबर छे फ्री रनिंग शू थाय? रनिંગ એટલે સર ટ્રેન સ્ટેશન આવતું એટલે હું ટ્રેન ને ખાલી એમને દોડાવે, કીવરો એ બંધ કરી દે. ના, એને કોસ્ટિંગ કહેવાય. તું જે કહે છે શું છે? કોસ્ટિંગ. કોસ્ટિંગ તો ફ્રી રનિંગ શું છે? આ ભૂલ છે ને યાર આપણી. ફ્રી રનિંગ એટલે એક ને એક ગતિમાં. હા, એને કહેવાય ફ્રી રનિંગ. અચળ ગતિ એ જ્યારે તમારી ટ્રેન ચાલે એને ફ્રી રનિંગ કહેવાય. હમણાં એ જ સમજાવું છું ક્યારનો તમને બધાને, કે આવી રીતે ગ્રાફ દોર્યો એનો અર્થ જ એ છે કે બે સ્ટેશન વચ્ચે અંતર છે ને એ વધારે છે. વધારે હોય તો તમે અચળ ગતિએ ચલાવો ને, કે ધીમી ફૂલ કરો. અચળ ગતિ. ગયા વખતે મેં કીધું હતું, તો આપણી ટ્રેન થી અચળ ગતિએ ચાલે અને જ્યારે તમારું સ્ટેશન આવી જાય એટલે તમે શું કરી દો? બ્રેક કરી દો. એટલે આવો આકાર દોરાય. આવો આકાર કઈ મને મજા આવે ને, મેં નહીં દોર્યો. સમજાણી મારી વાત બધાને? હા થોડુંક સર, ધ્યાન દેતા જાઓ, થોડુંક ધ્યાન દો યાર, તમને નુકસાની છે. મેક્સિમમ સ્થિતિ જે આપણી ટ્રેન પહોંચાડે છે એને કહેવાય ક્રેસ્ટ સ્પીડ. તો ક્રેસ્ટ સ્પીડ, એવરેજ સ્પીડ, ફટાફટ રિવિઝન આપી દો. એવરેજ સ્પીડ એટલે ડિસ્ટન્સના છેદમાં સમય, અંતરના છેદમાં સમય. શેડ્યુઅલ સ્પીડ એટલે શું છે? અંતરના છેદમાં સમય, એટલે કે સમયમાં બે ભાગ પડશે. સમયમાં બે ભાગ પડશે. એક છે ઈ રનિંગનો સમય, એટલે જે તમારી ટ્રેન ચાલી અને બંધ પડી, ઊભી રહી સ્ટેશને ત્યાં સુધી. અને બીજો છે સ્ટોપેજ ટાઈમ. સ્ટોપેજ ટાઈમ, કારણ કે તમારું જે તે સ્ટેશન આવે સ્ટેશને માણસો ઉતરવાના હોય, છોકરાઓ આપણને ખબર હોવી જોઈએ સ્ટેશને માણસો ઉતરવાના હોય, એટલે જ્યાં ટ્રેન બનાવી. સ્ટોપેજ ટાઈમ એટલે ટ્રેન તમારી જે સ્ટેશન એ થોડી ઘણી વાર ઊભી રહેશે ત્યાં સુધી માણસો ઉતરે, એને કહેવાય સ્ટોપેજ ટાઈમ. એટલે શેડ્યુઅલ સ્પીડ નું સૂત્ર શું થશે? ડિસ્ટન્સ ના છેદમાં ટાઈમ ઓફ રન, ટ્રેન દોડી એનો સમય, પ્લસ સ્ટોપેજ ટાઈમ. આને કહેવાય શેડ્યુઅલ સ્પીડ. પછી આવશે એક્સેલરેશન, રિટાર્ડેશન. આલ્ફા એટલે એક્સેલરેશન, વેલોસિટી ના છેદમાં સમય. એટલે આનો શું અર્થ થાય? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ, બરોબર. કારણ કે ટ્રેન કેમાં હોય, ટ્રેન ટ્રેનની ગતિ કેમાં હોય? કિલોમીટર પ્રતિ કલાકમાં વેલોસિટી, છેદમાં સમય છે એ શેમાં છે? સેકન્ડમાં. હવે છેદનો છેદ એ બે ગુણાકાર થાય તો આપણે આને શું કહેવાનું? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. કિલોમીટર પ્રતિ કલાક પર આવર પ્રતિ સેકન્ડ. એટલે એક્સેલરેશન ને આપણે કેવી રીતે વ્યાખ્યા આપશું? કે જે ગતિમાં ધરખમ વધારો થાય છે, બરાબર, સ્ટાર્ટિંગમાં જે ગતિમાં આવતો અચાનક જ વધારો જે જોવા મળે છે, એ જે વધારાનો દર છે, વધારાનો જે રેટ છે, એને આપણે શું કહેશું? એક્સેલરેશન. અને પછી છે ગતિના ઘટાડાનો રેટ, એને આપણે શું કહેશું? રિટાર્ડેશન. રિટાર્ડેશન ને આપણે બીટા વડે દર્શાવશું અને એક્સેલરેશન ને આલ્ફા વડે દર્શાવવાનું. આ બીટા. પછી આવશે કોસ્ટિંગ રિટાર્ડેશન. કોસ્ટિંગ નો અર્થ શું થાય? જ્યારે તમે એક્સાઇટેશન પાછું લઈ લ્યો છો, આ શબ્દ વાપરવાનો છે, લીવર લઈ લ્યો એવું નથી વાપરવાનું. આપણે ઇલેક્ટ્રિક ટ્રેક્શન ભણીએ છીએ. એક્સાઇટેશન એટલે કે તમે જે ટ્રેનની મોટર્સને જે સપ્લાય આપો છો, એ સપ્લાય તમે ઝીરો કરી નાખો છો. એટલે બીટા છે એ કોસ્ટિંગ રિટાર્ડેશન છે, બરાબર. કોસ્ટિંગ રિટાર્ડેશન. કોસ્ટિંગ રિટાર્ડેશન એટલે શું થયું? ટ્રેન તમારું એક્સાઇટેશન લઈ લ્યો, ટ્રેન પોતાના વેગમાન ઉપર ચાલતી હોય, પણ ચાલતી હોય એની ત્યારે સતત એની ગતિ કેવી હોય? ઘટતી હોય. એની સ્પીડ છે સતત ઘટતી હોય.
સતત ઘટતી હોય, એટલે ઘટતી હોય એટલે એનો અર્થ શું થયો? ઘટાડાનો દર, એટલે એને તો આપણે રિટાર્ડેશન કીધું હતું, પણ ઘટાડાનો દર તમને ક્યારે જોવા મળે છે? તો કે કોસ્ટિંગના સમય, એટલે એને નામ આપ્યું કોસ્ટિંગ રિટાર્ડેશન, બીટા સી. પછી આવશે એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન, એટલે બે સ્ટેશન વચ્ચે ટ્રેન પહોંચાડે છે, તો આ ટી ટાઈમ છે ને એને કહેવાય એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. દેખાણું બધાને, અહીંથી ટ્રેન ઉપડી માધાપર, માધાપુરથી ઉપડી અને બીજું સ્ટેશન આવ્યું બિગ બજાર. તો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન એટલે માધાપુરથી લઈને બિગ બજાર એમાં કેટલો સમય લાગ્યો એને કહેવાય એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. તો જ્યારે બે સ્ટેશન વચ્ચે ટ્રાવેલ કરતા વખતે કેટલો સમય લાગે છે એ સમયને આપણે કહેશું એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. બધાને ખબર પડી ગઈ? ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ, બે સ્ટેશન વચ્ચેનું અંતર, એ સિમ્પલ થઈ ગયું. માધાપરથી બિગ બજાર વચ્ચે કેટલું અંતર છે? બરાબર, માધાપર થી બિગ બજાર વચ્ચે કેટલું અંતર છે એ અંતરને આપણે કહેશું ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ. બરાબર, એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન ને ટી, ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ ને આપણે કહેશું કેપિટલ ડી, સ્ટોપેજ ટાઈમ ટીએસ. એટલે જે તે સ્ટેશન ઉપર તમારી ટ્રેન કેટલો સમય છે ઊભી છે એ ટાઈમને આપણે કહેશું સ્ટોપેજ ટાઈમ. સ્ટોપેજ ટાઈમ જનરલી બહુ ઓછો હોય, ખબર, બહુ ઝાઝો ન હોય. નેક્સ્ટ આવશે ટાઈમ ઓફ એક્સેલરેશન અને ટાઈમ ઓફ રિટાર્ડેશન. જો આ સમજવા જેવું છે, ટાઈમ ઓફ એક્સેલ આ 0 થી લઈને T1 છે ને એને ટાઈમ ઓફ એક્સેલરેશન કહેવાય. શું કામ? પછી તો અચળ ગતિ આવી ગઈ. એક્સેલરેશન કોને કહેવાય? ગતિમાં વધારાનો દર. તો વધારો તો અહીં સુધી જ થાય છે. તો એ જે મહત્તમ ગતિ સુધી પહોંચવા માટે જે વધારાનો દર છે એને લાગતો સમય એને આપણે શું કીધું? એક્સેલરેશન ટાઈમ, ટાઈમ ઓફ એક્સેલરેશન. તો આને આપણે કીધું T1. તો T1 નું સૂત્ર શું થશે? કાંઈ ન થાય, આને કરતા બનાવી લ્યો, એટલે વીના છેદમાં આલ્ફા, વીના છેદમાં આલ્ફા. બરાબર, ખરેખર આને આપણે આમ લખશું VM. બરાબર, VM. બરાબર, VM ના છેદમાં આલ્ફા. એવી રીતે ટાઈમ ઓફ રિટાર્ડેશન તમારે જોવું હોય T3 થશે. T2 તો ફ્રી રનિંગ ટાઈમ થાય, તમને દેખાય છે ને? T2 કોને કહેવાય? સોનું કે T2 કી સ્વીટી, ભૂત જેવા બધા. T2 એટલે ફ્રી રનિંગ નો સમયગાળો. T3 એટલે શું છે? રિટાર્ડેશન નો સમયગાળો. રિટાર્ડેશન એટલે ગતિમાં જે ઘટાડાનો દર જે જોવા મળશે એ ઘટાડાના દરને રિટાર્ડેશન કહેવામાં આવશે. અને એક્સેલરેશન નો વ્યસ્ત છે. તો T3 બરાબર VM ના છેદમાં બીટા. આ શું થયું તમારું? ટાઈમ ઓફ, આ તમારું થયું ટાઈમ ઓફ રિટાર્ડેશન, આ તમારું થયું ટાઈમ ઓફ એક્સેલરેશન. એટલે તમારી ટ્રેન ઊભી રાખી દેવામાં કેટલો સમય લાગશે એને કહેવાય ટાઈમ ઓફ રિટાર્ડેશન, અને ટ્રેન પાછી ઉપાડી લેવામાં કેટલો સમય લાગશે એને કહેવાય ટાઈમ ઓફ એક્સેલરેશન. એ તમારે જોવું હોય તો અહીંયા લખવું છે. જો મેઇન લાઇન સર્વિસ હોય ને એમાં 0.6 એક્સેલરેશન નો દર હોય. રેડી બધા જોવો છો? જોવો છો? આ બધા એક્સેલરેશન ના ને બધું ટાઈમ લખ્યો છે. રેડી? આમાં કોઈને કઈ વ્યાખ્યા ન સમજાણી હોય, કોઈને એકઈ ટર્મ્સ માં કઈ ડાઉટ હોય તો પૂછી લેજો, કારણ કે આમ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી જ આપણો નેક્સ્ટ ટોપિક છે એ કવર થશે. તો પેલા ઈ ખબર ન હોય તો પૂછી લ્યો, આમાં કઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો, ન સમજાણું સમજાઈ ગયું હોય તો હું હમણાં સવાલ પૂછું,
ઈ કરતા તમે પૂછી લેજો. સર બોલો. એક્ચ્યુઅલ ટાઈમ ઓફર એટલે બે સ્ટેશન વચ્ચે તમારે પહોંચતા કેટલો સમય લાગ્યો એને કહેવાય એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. આ ટી છે ને એ એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન કહેવાય. ટ્રેન ઉપડી, બરાબર. જો ટ્રેન ઉપડી, આ ગ્રાફ ઉપરથી તમને શું દેખાય, અહીંથી ટ્રેન ઉપડી, બરોબર છે, અને અહીં ટ્રેન ઉભી રહે આવું જ દેખાય છે ને તમને, હા બરાબર. તો આ જે ટાઈમ છે કે જ્યાંથી તમારી ટ્રેન ઉપડી અને જ્યાંથી ટ્રેન ઉભી રહી એને કેટલો સમય લાગ્યો, એ સમયને કહેવાય એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. એટલે તમારી ટ્રેન કેટલો સમય ચાલી એ તમારું શું થયું, એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. હવે ટ્રેન ચાલે ક્યારે, બે સ્ટેશન હોય તો જ ચાલે ને. એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા સ્થળે મારે પહોંચવું હોય તો એક સ્થળથી બીજા સ્થળ, એ સ્થળને આપણે શું કહીએ છીએ, સ્ટેશન કહીએ છીએ. તો એક સ્ટેશનથી બીજા સ્ટેશન પહોંચવામાં લાગતા સમયને એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન કહેવામાં આવે. રેડી? હા સર આ મેં ઉદાહરણ લીધું હતું, માધાપરથી બિગ બજાર મારે પહોંચતા કેટલો સમય લાગે છે, ક્લિયર. આ એમ લખ્યો છે અહીંયા, અને આ બિગ બજારનો બીબી લખ્યું છે, તો એને કહેવાય એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. માધાપરથી બિગ બજાર પહોંચતા કેટલો સમય લાગ્યો, એટલે બે સ્ટેશન વચ્ચે પહોંચવામાં કેટલો સમય લાગે છે, એ સમયને કહેવાય એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. અને એ બે સ્ટેશન વચ્ચેનો કિલોમીટરમાં જે અંતર હોય એને કહેવાય ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ. ડી, ખ્યાલ આવી ગયો? અને કહેશું T1, અને કહેશું T3. રેડી? હા સર બધાને ખ્યાલ આવી ગયો છે આટલો? ચાલો, ફેક્ટર્સ અફેક્ટિંગ શેડ્યુલ સ્પીડ. શેડ્યુલ સ્પીડ પહેલા તો કોને કહેવાય, યો કે શેડ્યુલ સ્પીડ બરાબર જાય તમને દેખાય છે ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ છેદમાં રનિંગ ટાઈમ, એટલે કે આ ટી એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન પ્લસ સ્ટોપેજ ટાઈમ, બેનો સરવાળો, એ ગતિને શેડ્યુલ સ્પીડ કહેવાય છે. એવરેજ સ્પીડ હોય તો શું કહેવાય, ખાલી ડિસ્ટન્સના છેદમાં સમય, એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન, એને એવરેજ સ્પીડ કહેવાય. પણ શેડ્યુલ સ્પીડમાં આપણે છેદમાં સ્ટોપેજ ટાઈમનો પણ સમાવેશ કરીએ છીએ. સ્ટોપેજ ટાઈમ એટલે બિગ બજાર આવી ગયું માધાપરથી, તો બિગ બજારે ઊભી રહી ને ટ્રેન, કે ન ઊભી રહી, ત્યાં માણસોને ઉતરવું હોય કે ન ઉતરવું હોય, એ ઉતરવું હોય એનો જે સમયગાળો છે એને ગણવો પડે ને, એટલે એ જે ટ્રેન જેટલી વાર સ્ટે કરશે એને કહેવાય સ્ટોપેજ ટાઈમ. તો શેડ્યુલ સ્પીડ નું સૂત્ર શું થયું, તમને ખોખું બનાવીને દેખાડ્યું, ડિસ્ટન્સ ના છેદમાં રનિંગ ટાઈમ, એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન છેદમાં સ્ટોપેજ ટાઈમ, બરાબર. તો એને અસર કરતા પરિબળો પહેલા વહેલા આવશે ક્રેસ્ટ સ્પીડ, બરાબર. એને અસર કરતા પરિબળોમાં પહેલા વહેલા ક્રેસ્ટ સ્પીડ. શું કામ ક્રેસ્ટ સ્પીડ? તો તમારી ટ્રેન છે એ મહત્તમ ગતિ છે, એ ફટાફટ પકડી લેતી છે, તો શેડ્યુલ સ્પીડ કેવી થઈ જશે, ઓછી. આ તમને દેખાડી દઉં, એક ટ્રેન છે એને મહત્તમ ગતિએ પહોંચતા આટલો બધો સમય લાગ્યો, ક્લિયર. વાય એક્સિસ ઉપર સ્પીડ છે, એક્સ એક્સિસ ઉપર શું છે, ટાઈમ છે. તો અહીં તમે જોઈ શકો આ કેટલો બધો ટાઈમ લાગ્યો આ મહત્તમ ગતિએ પહોંચતા. તો જો છોકરાઓ મેક્સિમમ સ્પીડને પહોંચતા તમારે બહુ વાર લાગતી હોય તો આ તમારો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન કેટલો બધો વધી જાય, સાદી ભાષામાં ખબર પડે. હવે હું બીજો ગ્રાફ દોરું છું જેમાં તમારી ટ્રેન ફટાફટ મેક્સિમમ સ્પીડ પકડી લેશે, ક્લિયર. જો આમ, એટલે એક્સ એક્સિસ ઉપર સમય છે, તમે જોઈ શકો છો કેટલા ટાઈમમાં મહત્તમ ગતિ આવી ગઈ. અહીં તમને દેખાય મહત્તમ ગતિ કેટલી ફટાફટ આવી ગઈ, આ રન અને સ્ટોપ. તો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન કેટલો ઘટી ગયો,
તો શેડ્યુઅલ સ્પીડ નું સૂત્ર શું બોલ્યો હમણાં હું છોકરાઓ? આટલું પેલા સમજાઈ ગયું હું બોલ્યો, એ તમારો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન ઘટી જાય. તો શેડ્યુઅલ સ્પીડ નું સૂત્ર શું છે? ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ, અહીં પાછું લખી દઉં છું, છેદમાં એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન, એટલે જેટલો સમય તમારી ટ્રેન દોડી, છેદમાં સ્ટોપેજ ટાઈમ. તો જો તમારો છોકરાઓ એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન વધતો જાય, જે તમને અહીંયા પેલી ફિગરમાં જોવા મળે છે, આ એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન તમારો મોટો થઈ ગયો. તો એ ક્યારે મોટો થયો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન? જ્યારે તમારી ક્રેસ્ટ સ્પીડ કેવી હતી? ઓછી હતી. ઓછી હતી તો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન વધી ગયો, એના કારણે તમારી શેડ્યુલ સ્પીડને અસર થશે. જેમ ક્રેસ્ટ સ્પીડ વધારે, બરાબર, જેમ ક્રેસ્ટ સ્પીડ વધારે એમ શેડ્યુલ સ્પીડ કેવી થઈ જશે? ઓછી કે વધારે? બરાબર, વધી જ જાય ને, સ્વાભાવિક વસ્તુ છે ને. જેમ ક્રેસ્ટ સ્પીડ વધી જશે, ક્લિયર, એમ તમારી શેડ્યુલ સ્પીડ પણ વધી જશે. ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ટોપ, ઈ તમારું વધી જાય તો તમારું શેડ્યુલ સ્પીડ વધે કે ઘટે? બરાબર, વધશે. શું કામ? આ અંશમાં છે. જો ડિસ્ટન્સ થી ક્યાં છે? ન્યુમરેટરમાં છે, અંશમાં છે. એટલે જો ઈ વધે તો ભેગું ભેગું શેડ્યુલ સ્પીડ પણ વધે. તો આમાં પણ ડિસ્ટન્સ વધશે એમ શેડ્યુલ સ્પીડ વધશે, દેખાય જ છે બધાને. નેક્સ્ટ આવે છે એક્સેલરેશન. હવે એક્સેલરેશન વધે તો શેડ્યુલ સ્પીડ વધશે કે ઘટશે? બરાબર, આમાં શેડ્યુલ સ્પીડ તમારી ઘટશે. જેમ તમારું એક્સેલરેશન વધારે હોય ને, જો અહીં તમને દેખાય એક્સેલરેશન બહુ વધારે છે, ઓછી સેકન્ડમાં મહત્તમ ગતિ પહોંચી લીધી, પહોંચી ગયા, બરાબર, ઓછા સમયમાં મેક્સિમમ ગતિ સુધી આપણે પહોંચી ગયા, તો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન કેવો થઈ ગયો? નાનો થઈ ગયો. તો જેમ છેદ નાનો હોય ને, એમ તમારી શેડ્યુલ સ્પીડ કેવી થઈ? વધતી જાય. તો એક્સેલરેશન વધારે તો શેડ્યુલ સ્પીડ કેવી થઈ જશે? ઓછી. ખબર પડી ગઈ? અને જેમ, બરાબર, જેમ એક્સેલરેશન વધારે એમ શેડ્યુલ સ્પીડ કેવી થાય? એક મિનિટ, હો, શેડ્યુલ સ્પીડ વધશે, સમુક નહીં, ક્લિયર, સોરી, શેડ્યુલ સ્પીડ વધી જશે, ક્લિયર, સમુક નોટ. આ જો આ એક્સેલરેશન વધારે કહેવાય, અહીંયા આપણે જોવો છો એક્સેલરેશન થતા બહુ વાર લઈ ગઈ, તો છેદ વધી જાય અને આ ઘટી જાય. તો એક્સેલરેશન જેમ વધારે એમ શેડ્યુલ સ્પીડે વધારે, પણ એક્સેલરેશન જેમ ઓછું એમ શેડ્યુલ સ્પીડ પણ ઓછી થઈ જશે, સોરી, એમ શેડ્યુલ સ્પીડ આપણી વધી જશે, ક્લિયર, વ્યસ્ત પ્રમાણમાં છે. બ્રેકિંગ રિટાર્ડેશન, બ્રેકિંગ રિટાર્ડેશન એટલે તમારું બીટા છે, બીટા છે એ વધારે છે તો શેડ્યુલ સ્પીડ કેવી થઈ જશે? ઓછી. બરાબર, આવું બધું લખવાનું છે, પૂછે ત્યારે. આ પૂછે ને ફેક્ટર્સ અફેક્ટિંગ શેડ્યુલ સ્પીડ, ત્યારે આ ચાર નામ નથી લખ નાખવાના, ચાર નામની અંદર એ લખવાનું કોણ વધે ત્યારે કોણ ઘટે. અને છેલ્લું છે સ્ટોપેજ ટાઈમ, TS. જેમ તમારું સ્ટોપેજ ટાઈમ વધશે, અહીં તમે જોવો છો વ્યસ્ત પ્રમાણમાં, એમ તમારી શેડ્યુલ સ્પીડ શું થઈ જશે? ઘટશે. જેટલું વ્યસ્ત પ્રમાણમાં છે ને, બધું ઘટશે. ફેક્ટર્સ અફેક્ટિંગ શેડ્યુલ સ્પીડ એટલે શેડ્યુલ સ્પીડ ઉપર અસર કરતા પરિબળો. કોઈને કઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. સર, બ્રેકિંગ હિટ બ્રેકિંગ, હલો, શું કહો છો? સમજાણું નહીં યાર, બ્રેકિંગ જ સમજાણું ખાલી. હાલો 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 હાલો, શું કહો છો ભાઈ? હલો ભાઈ, ક્વેશ્ચન હોય બોલી જાઓ ફટાફટ, એટલે આગળ વધી.
રેડી, રેડિયલ સ્પીડ ઉપર અસર કરતા પરિબળો આટલા છે. નેક્સ્ટ આપણો ટોપિક આવશે સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કર્વ. મેં પહેલા સમજાવી દીધું છે આના વિશે થોડુંક, કે આપણા જે સ્પીડ ટાઈમ કર્વ હતા પહેલા વહેલા આપણે ભણ્યા હતા, જો આ એના આકાર છે ને વિચિત્ર હતા. આમાં તમારે ડિસ્ટન્સ ગોતવો, સમય ગોતવો, જો આમાં તમે ડિસ્ટન્સ ગોતવો, આ બધા આકાર કેવા છે, થોડાક ઇરેગ્યુલર છે. છે એક્ચ્યુઅલ, છે સાચા, પણ ઇરેગ્યુલર છે. તો આ સ્પીડ ટાઈમ કરને આપણે શું કરી, સિમ્પ્લિફાઈ કરી. સિમ્પ્લિફાઈ એટલે સરળ બનાવી, એટલે કે જે એવો ગ્રાફ હતો ને એને બે ભાગમાં ડિવાઈડ કર્યો, કે એક આવો આકાર બને છે ઊંધી ડોલ જેવો, જો આમ તમારી સામે જ છે, અને એક ક્વાડ્રિલેટરલ આકાર બને. ક્વાડ્રિલેટરલ આકાર કેવો હોય, જો આવો, આમ, પછી આમ, પછી આમ, બરાબર. તો એક છે ટ્રેપેઝોઇડલ, અને બીજો છે ક્વાડ્રિલેટરલ. આ ક્વાડ્રિલેટરલ આમ એ આકાર આવો હોય, બે મેં તમને બતાવ્યો છે ફિગરમાં. હવે આ બે સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કર્વનો અર્થ જ છે, કારણ કે આપણી પાસે આ બધાનું સૂત્ર મળી જશે. ક્લિયર? આવી રીતે બે લંબ ચોરસ, ક્લિયર, બે કાટકોણ ત્રિકોણ, આમાં ત્રણ કાટકોણ ત્રિકોણ અને એક લંબ ચોરસ, અને આમાં બે કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ એંગલ ટ્રાયંગલ અને એક લંબચોરસ. આવી રીતે તમે ક્ષેત્રફળ ગોતી શકો. એટલે બે ભાગમાં આપણે સ્પીડ ટાઈમ કર્વને ડિવાઈડ કરી, એને કીધું સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કર્વ, એને એક આકાર આપ્યો ટ્રેપેઝોઇડ. આ આકારને ટ્રેપેઝોઇડ કહેવામાં આવે છે, એટલે આને કીધું ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ, અને આ આકાર છે એને કહેવાય ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વ. હવે આ બે ઉપરથી આપણે સૂત્ર તારવવાનું છે, એનું તો કે મહત્તમ ગતિનું. ક્લિયર? ક્રેસ્ટ સ્પીડ મેં કીધું તું, ક્રેશ સ્પીડ એટલે VM કહેવાય. તો પેલા બેનો ગ્રાફ જોઈ લ્યો સરસ મજાનો. ક્લિયર? દેખાય છે ટ્રેન તમારી ઉપડે છે, ફ્રી રનિંગ આવે છે, કોસ્ટિંગ આમાં છે જ નહીં, યાદ રાખજો, કોસ્ટિંગ આમાં છે જ નહીં, સીધું રિટાર્ડેશન જ આવશે. બરાબર? કોસ્ટિંગ આવતું જ નથી, સીધું બ્રેકિંગ જ આવે છે. એક્સેલરેશન, ફ્રી રનિંગ અને બ્રેકિંગ, દેખાય છે બધાને? ફ્રી રનિંગ એટલે અચર ગતિ આપણી ટ્રેન ચાલે, એને ફ્રી રનિંગનો સમયગાળો કહેવાય. એવો સમયગાળો તમને દેખાય છે T2 માં? ક્લિયર છે ભાઈ? આજે તમારી આપણી ETC ની લેબ છે, એની અંદર જે બીજો ટ્યુટોરિયલ છે એ આના દાખલા ઉપરથી જ છે. એટલે આજે તમે કદાચ એ નહીં કવર કરી શકો, કારણ કે બે સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી દાખલા આવશે, એટલે એ આપણે કવર નહીં થાય. પણ આજે આપણે થોડું ઘણું ડિસ્કશન છે એ થઈ જશે, સમજો છો? એટલે પેલા આ આ ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ બધાને સમજાઈ ગઈ? ખ્યાલ આવ્યો? જો એમાં બધી આપણે જે હમણાં ટર્મ્સ ભણ્યા અલગ અલગ, એ બધા ટર્મ્સ આમાં લખેલા છે. સોરી, એક જ મિનિટ. ક્લિયર? આ બધા ટર્મ્સ આમાં લખેલા છે આપણે જે જોયા. જો VM એટલે ક્રેસ્ટ સ્પીડ, સોરી, VM એટલે ક્રેસ્ટ સ્પીડ, બરાબર. T1 એટલે ટાઈમ ઓફ એક્સેલરેશન, જે આપણે અહીંયા જોયો હોય. ક્લિયર? ટાઈમ ઓફ એક્સેલરેશન આ એને કહેવાય T1. જો એટલે T1 માં જ આપણી ટ્રેન મહત્તમ ગતિએ પહોંચી જાય છે ને,
એક્સેલરેશન કોને કીધું તું? આપણે વ્યાખ્યા શું હતી? વ્યાખ્યા ભૂલવાની નથી. જે ગતિમાં વધવાનો જે દર છે, દર કોને કહેવાય? ઝીરો થી લઈને T1 સુધીનો સમય છે એ એક્સેલરેશન દેખાડે છે, એટલે ટાઈમ ઓફ એક્સેલરેશન ઝીરો થી લઈને અહીંયા સુધી. જો T1 રેડી, આ જોવો છો બધાય? તમે એમ કહો હું કામ T1 સુધી? પછી તો આપણી ટ્રેન અચળ ગતિ આવી ગઈ ને, એટલે એને શું કીધું આપણે? ફ્રી રનિંગ, ટાઈમ ઓફ ફ્રી રનિંગ T2. અને લાસ્ટમાં બ્રેકિંગ રિટાર્ડેશન, જ્યારે બ્રેક મારું છું અને આપણી ટ્રેન ઊભી રહી જાય છે એને કહેવાય બ્રેકિંગ અથવા તો રિટાર્ડેશન. એટલે આ છે એ બીટા છે રિટાર્ડેશન, આ છે એ આલ્ફા છે, અને આને કહેશું આપણે ફ્રી રનિંગ. હવે આ બધી પ્રક્રિયા કરતા કાંઈક ટાઈમ તો લાગે ને, એટલે એ અલગ અલગ ટાઈમ આપ્યા છે T1 T2 અને T3. અને બધાનો સરવાળો કરો તમે ત્રણેયનો, તો તમને શું મળે? એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન, તમારી ટ્રેન નો એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન તમને મળી જશે. ખ્યાલ આવ્યો? આ તો રોલ નંબર 12 નું શું કરું? ગેરહાજરી પૂરું ને? હા, એને ગેરહાજરી પૂરશું. હાલો બાપુજીને બગીચો હાજર થઈને વયો જાય. ક્લિયર? કઈ એક્સ્ટ્રા ટાઈમ થોડો લીધો? હજી તો આપણી લેબે છે, લવ લેબ 1.5 વાગ્યા સુધી. ટ્રેપેઝોઇડલ ને ટ્રેપ ક્વાડ્રિલેટર બે કરાવું, મારે ત્યાં બધું લખેલું જ છે. જો બે નો કરાવું બધાને, આપણને એમ કે હાલો થોડુંક કરાવીને ત્યાં તો વૈયા જાય. હું ઉતાવળ હોય, કોણ જાણે જાનમાં જવું હોય. ચાલો T1 T2 T3, એટલે એક્સેલરેટ થવામાં થોડોક ટાઈમ લાગે, પ્રી રનિંગમાં કંઈક ટાઈમ લાગશે. એટલે ત્રણેયના ટાઈમ આપણે અલગ અલગ ડિવાઈડ કર્યા, T1 T2 T3. અને ત્રણેયનો તમે સમેશન, એટલે કે ત્રણેયનો સરવાળો તમે કરી દેશો, તો એને શું કહેવાય? એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. એટલે એક જગ્યાથી બીજી જગ્યા, એ જગ્યાને આપણે સ્ટેશન નામ આપી છે, એટલે વ્યાખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું. એક સ્ટેશન થી બીજા સ્ટેશન પહોંચવા માટે જે લાગતો સમય છે એને આપણે કહેશું એક્ચ્યુઅલ ટાઈમ ઓફ રન. ઇઝી? તો અહીંયા તમે જોઈ શકો છો ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વમાં જેટલા શબ્દો આવે છે એ બધા અહીંયા લેખા છે. આલ્ફા એક્સેલરેશન મેં તમને દેખાડી દીધું, આલ્ફા ક્યાં છે? અહીંયા છે. આલ્ફા મારે જોતું હોય તો હું શું કરી શકું? આલ્ફાનું સૂત્ર શું હતું? વીએમ ડિવાઈડ બાય T1, આવું સૂત્ર હતું. તો મારી પાસે વીએમ તો હોય જ, અહીંયા જો મહત્તમ ગતિ મારી પાસે છે, અને મહત્તમ ગતિ સુધી પહોંચતા કેટલો સમય લાગ્યો, તો એ હું કરી નાખું એટલે મને આલ્ફા મળી જાય. દેખાય છે અહીંયા બધા એક્સેલરેશન, જનરલી એક્સેલરેશન ને રિટાર્ડેશન આપણને પ્રશ્નમાં જ આપેલા છે. બીટા અહીંયા તમે જોઈ શકો છો, બીટા અહીંયા છે. તો બીટા મારે જોતું હોય તો શું કરવાનું? તો વીએમ ગતિમાં ઘટાડાનો દર, એટલે વીએમ એના છેદમાં સમય, દર એટલે છેદમાં સમય આવશે T3. ક્લિયર? રિટાર્ડેશન નો સમય T3 છે, એટલે ભૂલતા નહીં. અહીંયા અહીંયા T1 આવ્યું પણ T3 આવ્યું. ક્લિયર? અહીંયા T1 આવ્યું પણ T2 આવે, T1 પર T2 આવે. હાલો T2 લખ નાખો, એવું ન હોય. અહીં તમે જુઓ રિટાર્ડેશન નો સમયગાળો કયો છે? તો કે આ છે રિટાર્ડેશન. કહેવાય કોને? ગતિમાં જે ઘટાડાનો દર છે એ ઘટાડાના દરને રિટાર્ડેશન કહેવાય છે. ટોટલ ટાઈમ ઓફ રન બરાબર, ક્રેસ્ટ સ્પીડ તો આપણને દેખાય જ છે, આ આપણી ક્રેસ્ટ સ્પીડ કહેવાય. અહીંયા જે લીટી આવી ને, આ ક્રેસ્ટ સ્પીડ કહેવાય, મહત્તમ ગતિ જ્યાં સુધી આપણી ટ્રેન પહોંચી. ટી ટોટલ ટાઈમ ઓફ રન બરાબર, ટોટલ ટાઈમ ઓફ રન એટલે T1 પ્લસ T2 પ્લસ T3 બરાબર શું થઈ જશે? ટી. ત્રણેયનો સરવાળો જ થાય, સ્વાભાવિક વસ્તુ છે. T1 પ્લસ T2 પ્લસ T3, ક્લિયર? એટલે કે એક્સેલરેશન નો સમય પ્લસ ફ્રી રનિંગ નો સમય, બધામાં કઈક સમય તો લાગશે ને, કે બધું એક સેકન્ડમાં થતું હોય છે, બધી વસ્તુ થતા કઈક સમય લાગે ને. હું એ ગુણ ઉપાડીને ઉપર ચડ્યો તો એ ચડાવવામાં કેટલો ટાઈમ લઈ ગયો? એ અહીંયા ગુણ નથી ઉપાડવાની આપણે. ક્લિયર? ટાઈમ ઓફ એક્સેલરેશન T1
વીએમ ના છે તો આમાં કઈ નથી કરવાનું, T1 ને કરતા બનાવી લ્યો, ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ લઈ જાઓ, આલ્ફા ને નીચે લઈ આવો, એટલે શું આવી જાય, વીએમ બાય આલ્ફા, એટલે ટાઈમ ઓફ એક્સેલરેશન, એક્સેલરેશન નો તમને સમય મળે જે પહેલેથી પ્રશ્નમાં આપ્યો હોય છે, નહીં આપ્યો હોય તો આવી રીતે ગોતવાનો. ટાઈમ ઓફ રિટાર્ડેશન T3 ઈ કેમ મળશે, તો જેમ એક્સેલરેશન માં કર્યું એમ રિટાર્ડેશન માં કરો, T3 ને કરતા બનાવો, બીટા ને નીચે લઈ લ્યો. રેડી? T2 ટાઈમ ઓફ ફ્રી રનિંગ આપણને નથી ખબર, તો તમે હમણાં મેં તમને દેખાડ્યું T બરાબર શું થાય, T1 પ્લસ T2 પ્લસ T3, પણ મારી પાસે T2 નથી, તો T2 ને કરતા બનાવી લ્યો. તમને એમ થાય બધા કરતા જ બનાવો, પણ જેને આપણે જોતું હોય એને કરતા બનાવવાનું હોય, એને કઈ થોડો કારીગર બનાવવાનું હોય. તો T1 ને T3 ઓલી બાજુ જાય તો એનો અર્થ શું થાય, ટોટલ T માઇનસ T1 પ્લસ T3, આવું થાય. T1 ને T3 બેને એકારે આ બાજુ લઈ લીધા, ખબર પડી ગઈ? એક દાખલો લેશું ને ત્યારે આપણને બધું સમજાશે. હવે અહીંયા T1 ને T3 ની કિંમત મૂકી દીધી, જો VM બાય આલ્ફા અને VM બાય બીટા, બરાબર અહીંયા સુધી આપણે રાખશું, કારણ કે આના પછીનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધા ધ્યાન દેશો તો સમજાશે. એટલે ટાઈમ ઓફ ફ્રી રનિંગ આપણને આમ મળશે, T2 બરાબર T માઇનસ T1 પ્લસ T3. એવું શું કામ થયું, તો આમાં તમે T2 ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા કરતા બનાવ્યો છે, એટલે T1 ને T3 ઓલી બાજુ જાય, તો ટોટલ ટાઈમ ઓફ રન માઇનસ T1 પ્લસ T3 આવું થશે, એટલે તમને શું મળી જાય, T2. આપણને ખબર છે T2 શું છે, તો ટાઈમ ઓફ ફ્રી રનિંગ. આ ટ્રેન આપણી અચળ ગતિએ ચાલી, એ કેટલો સમય ચાલી, એનો સમય એને કહેવાય T2, એટલે ટાઈમ ઓફ ફ્રી રનિંગ. ખબર પડી ગઈ છે બધાને? કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો ફટાફટ, તાત્કાલિક, જલ્દી. નથી કોઈને કઈ પ્રશ્ન? બધાને આવડે ભાઈ? બધાને વ્યવસ્થિત? તો હું પ્રશ્ન ચાલુ કરું પૂછવાના. રાવરાણી હર્ષ છે હાજર? હર્ષ રાવરાણી? સરસ, ગેરહાજરી પૂરી નાખું છું. રાવડાણી હર્ષ, બીજા કોણ છે? રાઠોડ મીર છે હાજર? હા સર. ટાઈમ ઓફ ફ્રી રનિંગ કોને કહેવાય? ટાઈમ ઓફ ફ્રી રનિંગ કોને કહેશું? સરસ, બહુ સરસ, ચાલો સમજાઈ ગયું, બધાનું પાણી મપાઈ ગયું. કઈ વાંધો નહીં, કરો કરો, મોજ કરો, જાઓ, વાંધો નહીં. તમારે કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો, બાકી તમારે લેફ્ટ થવું હોય તો થઈ શકો છો.
જાઓ જાઓ લેપ થવો હોય તો થઈ શકો.